સારસ્વત મિત્રો ને નમસ્કાર. આજે આપણે વધુ એક ટેકનિકલ વિડીયો જોશું. મિત્રો, આજે આપણે આ વિડીયો ની અંદર આત્મનિર્ભર ભારત ની જે સંકલ્પના છે તેને સમજવા માટેની કોશિશ કરશું. આ વિડીયોમાં આપણે મફત થઈ શકે અથવા એક રૂપિયા ની અંદર તમારા એલઈડી બલ્બ અને એલઈડી લાઈટ કેવી રીતે ફરીથી ચાલુ કરી શકાય તે આ વિડીયોમાં નિહાળીશું આપણે. તો આવો જોઈએ આ વિડીયો. આપણા ઘરની અંદર ઘણા બધા બલ્બ અને ઘણી બધી એલઈડી લાઈટ હોય છે, એ અમુક સમય પછી બંધ થઈ જાય છે. એક લેમ્પ અને એક લાઇટમાં એલઈડી હોય છે, 12 વોટ હોય તો એમાં લગભગ 10 જેટલી એલઈડી હોય છે, તો આખા એ સમાંતર શ્રેણીમાં જોડાયેલી હોય છે, જેને કારણે એક એલઈડી ઉડી જવાથી આખી લાઇટ બંધ થઈ જાય છે. એમાંથી એક એલઈડીને આપણે કેવી રીતે રિમૂવ કરી શકીએ અથવા એક એલઈડીને આપણે રિપ્લેસ કરી દઈએ તો આખો જે લેમ્પ છે અથવા લાઇટ એ કમ્પ્લીટ શરૂ થઈ શકે. તો મિત્રો, સૌ પ્રથમ આપણે અહીંયા આ એક લાઇટ છે, એલઈડી ઉડી ગયેલી, એમાં ટોટલ 12 એલઈડી છે. બીજી એક પણ છે, એમાં પણ 12 એલઈડી છે, અહીંયા પણ 12 એલઈડી છે. એમાં કોઈ ને કોઈ જગ્યાએ એક એલઈડી જે છે એ ઉડી ગઈ છે. એવી જ રીતે આ એક ઉજાલાનો લેમ્પ છે, એમાં પણ જો એલઈડી ઉડી ગયેલી હોય તો એને કઈ રીતે આપણે રિપ્લેસ કરી શકીએ અને ડાયરેક્ટ કેવી રીતે કરી શકીએ. તો આ લેમ્પમાં પણ થઈ શકે અને લાઇટ જે છે પીઓપીની એમાં પણ આપણે થઈ શકે. તો આમાં કઈ કઈ વસ્તુની જરૂર પડશે એ આપણે ચેક કરીએ. એક તો આપણે ટેસ્ટરની જરૂર પડે. બીજી એલઈડી ચેક કરવા માટે, એલઈડી ચેક કરવા માટે આ ચીપિયાની મદદથી આપણે એલઈડી ચેક કરવા માટે આની જરૂર પડે. અને બીજું ખાસ મિત્રો, આ જે કહેવાય છે સોલ્જર, બરાબર, રીણિયું આપણે એને કહીએ છીએ સાદી ભાષામાં, તો આની પણ એક જરૂર પડશે. તો હવે આપણે જોઈએ આગળ, કોઈ એક લાઇટની અંદર આપણે ચેક કરીએ તો કઈ એલઈડી બંધ છે એ સૌ પ્રથમ આપણે ચેક કરશું. તો અહીંયા તમારી સામે આ એક એલઈડી છે, બરાબર. તો આ ભાગની અંદર આપણે ચીપિયાની મદદથી ચેક કરવાનું છે કે કઈ એલઈડી બંધ છે. જો બે ચીપીઓ આપણે બે પ્લસ અને માઇનસમાં દબાવશું તો એ લાઇટ બંધ થઈ જશે, એટલે એનો મતલબ કે એ રેડી છે. અહીંયા દબાવીએ તો આપણે ખબર પડી ગઈ કે જો મિત્રો, આ જે એલઈડી છે એ ખરાબ થઈ ગઈ છે અને બાકીની બધી ઓકે છે. પ્લસ અને માઇનસમાં ચીપીયાની મદદથી આપણે પોઈન્ટ દબાવીએ તો એ લાઇટ બંધ થઈ જાય, તો એનો મતલબ એમ કે એ એલઈડી ઓકે છે, બરાબર. તો આપણે ખ્યાલ આવી ગયો કે આ જે એલઈડી છે એ ખરાબ થઈ છે, તો એને આપણે સૌ પ્રથમ રિમૂવ કરવાની છે. તો આપણે એને રિમૂવ કરીએ. તો મિત્રો, હવે આપણે જોઈએ, અહીંથી એલઈડી આપણે જે ખરાબ હતી એ દૂર કરી નાખી. જે નાનો ભાગ છે એ પ્લસ છે અને જે પોળી સપાટી છે એ માઇનસ છે. જો આપણી પાસે એ આ પ્રકારની એલઈડી હોય, તમે જોઈ શકો છો, બરાબર, તો આ એલઈડી તમે જોડી અને પણ ચાલુ કરી શકો. પણ આપણે બીજો વિકલ્પ પસંદ કરીએ છીએ કે આ પ્લસ અને માઇનસ જે પોઈન્ટ છે એને આપણે જોડી દઈએ છીએ, એટલે આપણી સિરીજ કમ્પ્લીટ ચાલુ થઈ જશે. તો મિત્રો, હવે આપણે આ બંને જે પોઈન્ટ છે પ્લસ અને માઇનસ એને આપણે રેણિયાની મદદથી જોઈન્ટ કરી દઈએ.
તો આ રીતે બે આપણે LED ખરાબ હતી, બેને આપણે જોઈન્ટ કરી દીધું છે. હવે આપણે ચેક કરી લઈએ કે એ ડાયરેક્ટ થયું છે કે કેમ. તો હવે આપણે બંને LED ને જોઈન્ટ કરી દીધી છે ડાયરેક્ટ, એટલે હવે આપણે ચાલુ કરીએ. બરાબર, તો તમે જોઈ શકો છો કે આખી LED કમ્પ્લીટ ચાલુ થઈ ગઈ છે. મિત્રો, આ બીજી LED લેમ્પ છે એની આ સિરીઝ છે. અહીંયા આપણે જે ખરાબ હતી એને સોલ્જર કરી અને કનેક્ટ કરી દીધું ડાયરેક્ટ. એવી જ રીતે આ બાજુ જોવો છો, દરેક લાઇટની LED માં ઉપરની બાજુ પ્લસ છે અને નીચેની બાજુ માઇનસ છે. અહીંયા મિત્રો જુઓ, જેમાં નાનો જે ભાગ છે એ પ્લસ છે અને પોળો ભાગ જે છે એ માઇનસ છે, એટલે આપણે બંને જે ભાગ છે એને આપણે હવે કનેક્ટ કરીએ છીએ. તો તમે જોઈ શકો છો કે હવે કનેક્ટ કરી દીધું છે. આપણે ચેક કરી લઈએ કે કનેક્ટ કર્યા પછી આપણી LED કમ્પ્લીટ ચાલુ છે કે નહીં. તો આપણે ચેક કરીએ છીએ, લાઇટ કરીએ છીએ કમ્પ્લીટ. બે બાજુ આપણે એક એક LED છે એ બંનેને ડાયરેક્ટ કરી દીધી છે. તો તમે જોઈ શકો છો લાઇટ કરતા આપણે બંને ભાગ કમ્પ્લીટ ચાલુ થાય છે. તો આ કમ્પ્લીટ ચાલુ થઈ ગયું. વિડીયોને લાઈક કરો, તમારા મિત્રોને શેર કરો અને આવો વધુ વિડીયો જોવા માટે આ ચેનલને સબસ્ક્રાઈબ કરો. થેન્ક યુ.